હું શાંતા દીદી, તમે દુઃખી થઈને બેઠો રહો, શું થઈ ગયો તમને એટલો ઉદાસ ઉદાસ કેમ લાગી રહ્યો, કે બીમાર થઈ ગયો? હું તો સુશીલા દીદી, હમણે માર ખેતરમાં ગઈ હતી તો બસ કીડા પડી જાય ને, આવું તો શું કરું તેમ, આવું તમને શું બતાડું, આવું તો મારે કમાઈશ નહીં કરવી અગલા સાલ થકી. ચલો દીદી, આપણ બહાર જઈને વાત કરજે, આ તો જબર ગરમી થાય એટલે વાત એને થાય પડે. ઠીક છે સાંભળ દીદી, સરળ આપણે વાત કરીએ. આ જગ્ય બઢિયા હે શાંતાજી, મેં તો એટલી ગરમી થતી હતી કે આ વાત નહીં થતી, ત્યાં આપણે બઢિયા વાત કરી જાવ. શાંતાજી, તમારા દુઃખ ને પરેશાની હું સમજી ગઈ. આવું હું તો આવું એટલું પરેશાન થઈ ગયું હું કે મારે રેંગણા આવું તો અગલે સાલ થકી તો કમાવશ નહીં ને કરવશ નહીં. શાંતાજી, તમે અગ્નિ અસ્ત્ર ગોલ કે બારામાં સાંભળ્યું એમ? એ અગ્નિ અસ્ત્ર ગોલ શું કહેવાય એ મને ખબર નહીં, ને એ શું કહેવાય ખબર જ નહીં મને. અગ્નિ અસ્ત્ર ગોલ આપણે ઘરેલું દવા હે, આપણે સણમ અને રેંગણમ યોડે બડી બડી પડી જાય કે એ એને થકી નહીં પડે, ને આપણે સામાન બી આ ગિરસ મળી જાય, ને દવાઈ લાબી નહીં પડે બજાર થકી, પૈસા ખર્ચ નહીં થાય. બઢિયા દીદી, આપણે ગિરસ સબ સામગ્રી મળી જાય, યોડે મરી જાય ને સબ એકી દવાઈ મળી જાય, તો બઢિયા આપણે બજાર થકી કાંઈ લાબવું નહીં પડે સામાન ને પૈસા નહીં થાય કે કાંઈ. દીદી, આપણે અગ્નિ અસ્ત્ર ગોલ હે ને એ સબ દવાઈ આપણે ગિરસ બનાવી દીજે, ને એને થકી આપણે સ્વસ્થ શરીર છે ને સહી બઢિયા રહે, બીમાર બી નહીં થાય, ને એ ઠીક રે. આપણે ગિરસ બનાવજે દીદી, હું બધા ટાઈમ ઉપર આવી અગ્નિ અસ્ત્ર ગોલ બનાવો મારે ગીરે ની બેગન ની, ને આપણે સણમ ની મિયોળ આવી જઈ કે એને સાડવા બદલે તે તમે હિંડો મારે ગયા તે દીખી આવજો, ને પછી બનાવીને સાડજો તે યોળે નહીં પડે. દીદી તારે હેંડો તારે આપણે તમારી ગીરસ મને બતાડી દેજો તે બનાવી દઉં તો આપણે અગ્નિ અસ્ત્ર.